नमस्कार, स्वागत छे आपનું મોર્નિંગ 100 માં. આપની સાથે હું છું પ્રિયંકા. ભરૂચમાં 100 થી વધુ લોકોનું ગેરકાયદે ધર્માંતરણ. આબુદના કાંકરિયા ગામે લાલચ આપીને ધર્માંતરણ. 9 આરોપી સામે ફરિયાદ. વિદેશથી ફંડ મેળવીને કરાતું હતું ધર્માંતરણ. લંડનમાંથી ફંડ આવતું હોવાનો ખુલાસો. મકાન બનાવી આપવા સહિતની અપાતી હતી લાલચ. ગેરકાયદે ધર્માંતરણ થતા પોલીસ સક્રિય. अमदावाद में जाहिर स्थलों पर नॉनवेज की लारीओ बंद करने निर्णय सामे लारी धरावता विक्रेताओं विरोध. विक्रेताओं मुजब कया कारणोंसर निर्णय लेवायो तेनी माहिती अपाई तो समस्या निराकरण थई शके. निर्णय थी हजारों की रोजी रोटी छीनवाशे. एएमसी नु नवु फरमान. खानगी इमारतों में प्रवेश माटे वैक्सीन सर्टिफिकेट फरजियात. जिम, मॉल, सिनेमाघर, होटल, रेस्टोरेंट, धार्मिक स्थल नियमों पालन करावाशे. रसी नहीं लीधी हो तो प्रवेश नहीं मळे. આણંદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી સ્પષ્ટતા. સરકાર કોઈ હેલિકોપ્ટર ખરીદવાની નથી તો હેલિકોપ્ટર ખરીદવાની વાત સાથે કોઈ સંબંધ ન હોવાનું પણ જણાવ્યું. ધોરણ 1 થી 5 ની સ્કૂલો શરૂ કરવા અંગે મહત્વનું નિવેદન. ખૂબ ઝડપથી સારા સમાચાર મળશે તેવું શિક્ષણમંત્રીએ કહ્યું. ટૂંક સમયમાં ઓફલાઈન અભ્યાસ કરી શકાશે. સીએમ સાથે બેઠક કરીને નિર્ણયની કરાશે જાહેરાત. पाटण जिला कांग्रेस समिति द्वारा जनजागरण अभियान कार्यक्रम. जेमा भरतसिंह सोलंकी, प्रदेश प्रमुख अमित चावड़ा, ऑल इंडिया कांग्रेस मंत्री जितेंद्र बघेल सहित कार्यक्रमकरो उपस्थित रहा. कार्यक्रम में विधानसभा 2022 की चूंटणी की तैयारी शुरू करने आह्वान करायु. भरतसिंह सोलंकीए भाजप पर कर्या आकरा प्रहार. गुजरात में योजानार वाइब्रंट समिट ने लई गुजरात फूड एंड ड्रग्स विभाग की तैयारी. आत्मनिर्भर भारत की थीम पर योजाशे वाइब्रंट समिट. होलिस्टिक हेल्थ केर और गुड हेल्थ एंड वेलबीइंग फॉर ऑल नी थीम. फूड सेफ्टी डिपार्टमेंटे एक नवतर प्रयोग हाथ धरियो. अधिकारियों ने खास प्रकार स्मार्ट जैकेट अपाया. फूड एंड ड्रग्स विभाग की कार्यवाही में पारदर्शकता लावाना हेतु थी प्रयोग. राज्यभर में हाल 250 स्मार्ट जैकेट आपवामां आव्या. जैकेट में क्यूआर कोड मुकवामां आवशे. साथे ज जीपीएस टैगिंग करी शकाशे. जैकेट पर कैमेरा पण हशे. फूड एंड ड्रग्स विभाग की कार्यवाही दरमियान अधिकारीओ पहेरशे जैकेट. गोंडलना वासावाड, रावणा, सुल्तानपुर सहित गामों में सिंहे मारण करीने मिजबानी करता वन विभाग सतर्क थयुं. तो सुल्तानपुर देरडी मार्ग पर सुल्तानपुर राणसी की वच्चे सिंहण देखाता रहीशो में फफड़ाट. ભુજમાં આવેલા દેશલસર તળાવમાં જળકુંભીનું સામ્રાજ્ય. પાલિકાએ 2 ઓક્ટોબરે મશીનરીથી દેશલસર તળાવમાંથી જળકુંભી કાઢવાનું કામ શરૂ કર્યું હતું. કામ બંધ થતાં તળાવમાં જળકુંભીનું સામ્રાજ્ય. ડાકોરમાં સુદ 11ના દિવસે ભગવાનનો તુલસી વિવાહનો ઉત્સવ ધામધૂમથી ઉજવાયો. જેમાં રણછોડજી, બાળ સ્વરૂપ ગોપાલલાલજી મહારાજનો વરઘોડો નીકળ્યો. વલસાડમાં ટ્રેનમાં યુવતીના મોત મામલે તપાસનો ધમધમાટ. રેલવે એસપી પરીક્ષિતા રાઠોડ પહોંચ્યા. ઓએસએસ પબ્લિકેશન હાઉસ પબ્લિકેશન વિભાગના સમગ્ર સ્ટાફની કરાઈ પૂછપરછ. યુવતીના રૂમ પાર્ટનર યુવતીઓની પણ પૂછપરછ કરવામાં આવી. પરીક્ષિતા રાઠોડે 4 કલાક સુધી કરી પૂછપરછ. કડી મેળવવા ખુદ એસપીએ કરી પૂછપરછ. સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ કેસમાં પાંડેસરા પોલીસે 11 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી. આરોપીને પકડ્યાના 7 દિવસમાં આરોપનામું દાખલ કરાયું. સચિન જીઆઈડીસીના કેસમાં 8 દિવસમાં ચાર્જશીટ બાદ 5 દિવસની હિયરિંગમાં ચુકાદો આવ્યો. પીએમ નરેન્દ્ર મોદી આજે યુપીને આપશે મોટી ભેટ. બપોરે 1:30 કલાકે પૂર્વાંચલ એક્સપ્રેસ હાઈવેનું કરશે ઉદઘાટન. યોજનાથી યુપીની આર્થિક અને સામાજિક પ્રગતિ થશે. મુંબઈના કાંજુર માર્ગ પર આવેલા મોબાઈલ કંપનીના સર્વિસ સેન્ટરમાં ભીષણ આગ લાગી. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબૂ. રાજ્યમાં કોરોના મહામારીએ ફરી માથું ઊંચક્યું. 29 કેસ નોંધાયા. સૌથી વધારે 15 કેસ અમદાવાદમાં નોંધાયા. જ્યારે મોત 1 પણ નહીં. દર્દીઓના સાજા થવાનો રિકવરી રેટ 98.75%. વલસાડમાં 5 કોરોનાના કેસ નોંધાયા. જ્યારે વડોદરામાં 4, સુરતમાં 3 તથા જામનગર અને ખેડામાં 1-1 કેસ નોંધાયા. 24 કલાકમાં દેશમાં કોરોનાના 10,229 કેસ નોંધાયા. 125 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. 11,926 દર્દીઓ થયા રિકવર. કેરળમાં કોરોના વાયરસના 5,848 નવા કેસ નોંધાયા. 65 લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા. કેરળમાં એક્ટિવ કેસની સંખ્યા 67,813. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 956 કેસ. 18 દર્દીઓના કોરોનાથી મોત. 966 દર્દીઓ કોરોનાથી થયા રિકવર. રાજધાની દિલ્હીમાં કોરોનાના 36 નવા કેસ નોંધાયા. છેલ્લા 24 કલાકમાં 1 દર્દીનું મોત. 47 દર્દીઓ થયા કોરોનાથી રિકવર. વિશ્વમાં કોરોના વાયરસના કુલ 25,45,00,000થી વધુ કેસ. અત્યાર સુધીમાં 51,21,000થી વધુ લોકોના મોત. તો 23,12,00,000થી વધુ લોકો થયા રિકવર.
अमेरिका में कोरोना वायरस में कुल 4,80,00,000 की वधु केस नोंधाया। अत्यार सुधी में 7,84,000 की वधु लोगों ना मौत। 3,80,00,000 की वधु लोगों ने आपी कोरोना ने मात। ब्राजील में कोरोना वायरस में कुल 2,19,00,000 की वधु केस। 6,11,000 की वधु लोगों ना मौत। 2,16,00,000 की वधु लोगों थया रिकवर। रशिया में कोरोना वायरस ना कुल 91,09,000 की वधु केस। कोरोना ने कारण 2,56,000 की वधु लोगों ने भोग लेवायो। 78,12,000 की वधु लोगों ने आपी कोरोना ने मात। फ्रांस में कोरोना ना कुल 72,90,000 की वधु केस। अत्यार सुधी में 1,18,000 की वधु लोगों ने जीव गुमाव्या। 70,15,000 की वधु लोगों ने कोरोना सामेनी जंग जीती। देश में रात्रि समय पर पोस्टमार्टम कर सकाशे। केंद्रीय स्वास्थ्य मंत्री मनसुख मांडविया ट्वीट कर आपी जानकारी। कहूं अंग्रेजों समय अंत। हॉस्पिटल में रात्रि समय पोस्टमार्टम करने सुविधा। सूर्यास्त पछी पण पोस्टमार्टम कर सकाशे। देश में गुड गवर्नंस ने आगळ वधारवा माटे निर्णय करायो। बनासकांठाना दियोदर में कांग्रेस जनजागरण अभियान में धारासभ्य गेनीबेन ठाकोरे भर्यो हुंकार। 2022 की चूंटणी में कांग्रेस ने जीताड़वा। हाथ में तलवार और कटार लईने उभा रहेवानी कार्यकर्ताओं ने करी हाकल। कांग्रेस ने जीताड़वा पोतानी सीट पर बीजो योग्य उम्मीदवार हशे तो सीट छोड़वानी पण तैयारी दर्शावी। कहूं कांग्रेस की जीत माटे भगत सिंह बनवा तैयार रहेजो। अर्जुन मोढवाड़िया की हाजरी में भर्यो हुंकार। नॉनवेज की लारीओ अंगे मुख्यमंत्री भूपेन्द्र पटेल नु निवेदन। कोई शू खाय छे तेनाथी मतलब नहीं। जाहिर रस्ता पर नड़तर रूप हशे तेना पर कार्यवाही कराशे। आणंद में आयोजित स्नेह मिलन कार्यक्रम में मुख्यमंत्री भूपेन्द्र पटेले आप्यु निवेदन। कहूं कोई वेज खाय के नॉनवेज खाय तेनाथी कोई मतलब नहीं। लारी में वेचातो खाद्य पदार्थ हानिकारक न होय तेटला पूरती ज वात। अमदावाद शहर मुख्य मार्गो पर ईंडा और नॉनवेज की लारी दूर कराशे। धार्मिक स्थलों स्कूल कॉलेज हॉल पास की लारी दूर करने कोर्पोरेशन निर्णय। कोर्पोरेशन की टीपी कमिटी में लेवायो निर्णय। लारी दूर करने आज की निर्णय अमल में। कोर्पोरेशन आ निर्णय की जाहिर रस्ता पर तमाम ईंडा की लारी हटावाशे। ट्राफिक ने नड़तर तमाम लारी हटावाशे। जामनगर जाहिर रस्ताओ पर ईंडा और नॉनवेज की लारी दूर करने मेयर ने रजूआत। मेयर बीनाबेन कोठारी तमाम चूंटायेला प्रतिनिधिओं की प्रतिक्रिया मांगी। कांग्रेसे सूत्रोच्चार कर विरोध दर्शाव्यो। बिलीमोरा नगरपालिका हद विस्तरण पहला ज विवाद। आज 6 गामना लोको पालिका विरोध करशे। वहीवट अणघड़ होवाथी पालिका में समावेश करवानो इनकार। देवसर तलोद वलोटी और धकवाड़ा लोको विरोध करशे। मोरबीना झिंझुड़ा गामे थी अंदाजे 600 करोड़ की किमत 120 किलो ड्रग्स साथ 3 लोगों की धरपकड़। पाकिस्तान थी ड्रग्स मोकलायू होवानो घटस्फोट। मोरबीना 120 किलो ड्रग्स केस में न्यूज 18 गुजराती पास एक्सक्लूसिव माहिती सामे आवी। पाकिस्तान ना मोटा ड्रग्स माफिया खालिद बख्श की भूमिका सामे आवी। खालिद आतंकी संगठन जैश ए मोहम्मद साथे हतो संपर्क में। भारतना स्मगलर जब्बार और गुलाम साथे पण खालिद संपर्क में हतो। खालिद की भारतना बन्ने स्मगलर साथे दुबई की सोमालिया कैंटीन में मुलाकात थी हती ज्यां रचायुं हतुं षड्यंत्र। मोरबी में ड्रग्स पकड़वा मामले जामनगर कस्टम अधिकारी झिंझुड़ा गाम की मुलाकात लीधी। आरोपी संशोधित घरे ड्रग्स जत्थो क्यांथी अने कया जहाज में आव्यो ते अंगे तपास। ड्रग्स मामले गृह राज्य मंत्री हर्ष संघवी निवेदन। कहूं गुजरात पुलिस मरीन पुलिस सतर्कता थी काम कर रही है। सुरक्षा एजेंसीओ पाकिस्तान और अफगानिस्तान ड्रग्स कारोबार पर्दाफाश करने सक्षम। कांग्रेस नेता दीपक बाबरिया प्रहार पर गृह राज्य मंत्री हर्ष संघवी पलटवार। गुजरात ने बदनाम करने कांग्रेस आपे निवेदन। ड्रग्स मामले गुजरात पुलिस की कामगिरी ने कांग्रेस एक पण वार नहीं वधावी। गांधीनगर सीरियल रेपिस्ट केस में पुलिस की श्रेष्ठ कामगिरी। आरोपी विजय ठाकुर की धरपकड़ कर बाद पुलिस मात्र 8 दिवस में 500 पेज की चार्जशीट फाइल करी। गांधीनगर में रिक्शा यूनियन में पहला करेली रजूआत मामले 2 फाटा जोवा मळ्या। रिक्शा चालक फेडरेशन ने मार्ग और वाहन व्यवहार मंत्री पुणेश मोदी साथ मीटिंग कर रजूआत करी। अमदावाद में रिक्शा चालकों जाहिर करेली हड़ताल नो रिक्शा चालक फेडरेशन ने विरोध कर्यो। रिक्शा यूनियनों अशोक पंजाबी पर आक्षेप कर्या। कहूं तेमनुं कोई यूनियन नहीं, अशोक पंजाबी करे छे राजकारण। धोरण 1-5 वर्ग शुरू करने सरकार की पुनः विचारणा। कोरोना ना केस ने लेने जिला वहीवटी अधिकारी साथ मुख्य सचिवे करी चर्चा। वधी रहेला केस अटकाववा शक्य एटला वधु पगला लेवानी सूचना आपी। अमरेली ना लाठी में सरकारी अधिकारी कर्मचारी और सीआर पाटिल की टकोर। कहूं तमाम अधिकारी धारासभ्यों नंबर सेव करे। फोन उपाड़ी ने धारासभ्यों ने मददरूप थाय तो चूंटायेला जनप्रतिनिधिओ अधिकारी फोन नहीं उपाड़े तो नहीं चलावी लेवाय। कांग्रेस प्रभारी रघु शर्माए पेट्रोल डीजल भाव ने लईने चौंकावनारू निवेदन कर्यु। राजस्थान में पेट्रोल डीजल भाव वधु होवा छतां तेमणे बचाव कर्यो तो बंने भाव मुद्दे अन्य राज्यों पर प्रहार कर्या। वलसाड में ट्रेन में थयेला युवती ना मौत मामले 200 थी वधु लोकोनी कराई पूछपरछ। रेलवे आईजीए कहूं थोड़ा दिवसों में ज पकड़ाशे आरोपी। राज्य में 4 दिवस कमोसमी वरसाद पड़वानुं हवामान निष्णात अंबालाल पटेलनुं अनुमान। अमदावाद गांधीनगर सहित जिल्लाओं में मावठानी शक्यता।
मुख्यमंत्री भूपेन्द्र पटेल 8 અને 9 ડિસેમ્બરે દુબઈના પ્રવાસે જશે. દુબઈમાં ચાલી રહેલા વર્લ્ડ એક્સપોમાં સીએમ આપશે હાજરી. અગાઉ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની વિઝિટ હતી નક્કી. ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ વાયબ્રન્ટ સમિટને અનુલક્ષીને અમેરિકા, જાપાન, કોરિયા, જર્મની, ફ્રાન્સ, નેધરલેન્ડ જશે. ઉપસ્થિત ન રહી શકે તેવા દેશો માટે મહાત્મા મંદિરમાં ઉભું કરાશે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ. રાજ્ય સરકાર એર એમ્બ્યુલન્સ શરૂ કરશે. વાયબ્રન્ટ સમિટમાં સરકાર અને જીવીકે કરશે એમઓયુ. રાજ્ય સરકારના જૂના એરક્રાફ્ટનો કરાશે ઉપયોગ. એર એમ્બ્યુલન્સની જરૂરિયાતવાળા દર્દીઓને સરકાર આપશે સુવિધા. દર્દીઓ પાસેથી ઓપરેટિંગ ખર્ચ લેવામાં આવશે. સેવા લેનાર દર્દીઓને 108માં નોંધણી કરાવવી પડશે. 108માં નોંધણીના આધારે સરકાર પાસે મંજૂરી લેવાશે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણાના એક કાર્યક્રમમાં રહ્યા હાજર. નીતિન પટેલે કોણ પોતાનું અને કોણ પારકા વચ્ચેનો ભેદ સમજાવ્યો. ઉપસ્થિત લોકો ખડખડાટ હસી પડ્યા. દિલ્હી ડેપ્યુટેશન પરથી ગુજરાત પરત ફરી રહેલા આઈએએસ અધિકારી રાજકુમારને લઈને અફવાઓનું બજાર ગરમ. અચાનક ઘર વાપસીને લઈને નવા સીએસ બનાવાય તેવી અફવા. જોકે ટોચના પોલિટિકલ સૂત્રોએ અફવાને આપ્યો રદિયો. ગાંધીનગર સિવિલ કેમ્પસમાં નવા 196 સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે. સિવિલ કેમ્પસમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ નિર્ણય કરાયો. ગાંધીનગર ડીઆરડીઓ હોસ્પિટલના તમામ કેમેરા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં લગાવવામાં આવશે. અત્યારે 145 જેટલા કેમેરા સિવિલ કેમ્પસમાં છે. વધુ 196 સીસીટીવી કેમેરા લગાવી કેમ્પસની સુરક્ષામાં વધારો કરાશે. બોટાદમાં કોટન યાર્ડમાં આપના કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખે હરાજી. બંધ કરાવી મુખ્ય ગેટ પર શરૂ કર્યા ધરણા. હરાજીમાં ખેડૂતો સાથે અન્યાય થતો હોવાનો આક્ષેપ. સાચા આદિવાસીઓને સરળતાથી જાતિના દાખલા આપવાની માંગ સાથે માંડવીમાં કોંગ્રેસે કર્યું ધરણા પ્રદર્શન. તાલુકા સેવા સદનમાં સ્થાનિક ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીની આગેવાનીમાં વિરોધ. અમદાવાદના વાસણામાં જન્મમરણના દાખલાને લઈને ધરમ ધક્કા. એક જ અધિકારીથી કામ પૂર્ણ થતા લોકોને મુશ્કેલી. કોર્પોરેશને ધક્કા ખવડાવતા લોકોમાં રોષ. પાટણમાં જિલ્લા કોંગ્રેસની જનજાગરણ સભા યોજાઈ. ભરતસિંહ સોલંકીએ રાજ્યના મુખ્યમંત્રી કેવા હોવા જોઈએ તેની વાત કરી. મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓ પર સરકારને ઘેર. જામનગરમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો. પરિવારે જે વૃદ્ધના અંતિમ સંસ્કાર કર્યા તે વૃદ્ધ સાંજે ઘરે પરત ફરતા ભારે અસમંજસ સર્જાયું. આ મામલે પોલીસની પણ ગેરસમજ સામે આવી. વૃદ્ધ થોડા દિવસ અગાઉ ગુમ થયા હતા જેને લઈ પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વૃદ્ધ મળતા પોલીસે પરિવારને ઓળખ માટે બોલાવી અને પરિવારે પણ વૃદ્ધની ઓળખ કરી હતી. પરિવારે ગેરસમજથી અન્ય વૃદ્ધની ઓળખ કરીને અંતિમ સંસ્કાર પણ કરી દીધા. પણ જ્યારે વૃદ્ધ ઘરે પરત ફર્યા તો ભારે અસમંજસ સર્જાયો. પોલીસે બંને પરિવારને સમજાવી મામલો થાળે પાડ્યો. સુરતમાં 10 જેટલા દુકાનદારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. સચિન પોલીસે 10 દુકાનદારો વિરુદ્ધ સીસીટીવી ન લગાવવા બદલ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી. ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થતા સતર્કતાના ભાગરૂપે દુકાનદારો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ડાંગ જિલ્લાને ઓર્ગેનિક ડિસ્ટ્રિક્ટ જાહેર કર્યું. ડાંગ જિલ્લામાં ખેતીને સંપૂર્ણ રીતે રસાયણમુક્ત બનાવવા માટે સરકારે આત્મા પ્રોજેક્ટ અમલમાં મૂક્યો. જેના માટે સરકાર ખેડૂતોને નાણાકીય સહાય પણ કરશે. ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તે માટે ખેડૂતોને સહાય કરશે. સહાય માટે ખેડૂતોએ વેબ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી પડશે. અત્યાર સુધીમાં 16,000 અરજીઓ મળી. ખેડૂતોને પ્રતિ ગૂંઠા 50 મુજબ ઓછામાં ઓછી 1,000 અને વધુમાં વધુ 10,000 રૂપિયાની સહાય અપાશે. આ સહાય ખેડૂતોના સીધા બેંક એકાઉન્ટમાં જમા થશે. 10,000માંથી 8,286 ખેડૂતોની અરજી સ્વીકારવામાં આવી. ખેડૂતોને અત્યાર સુધીમાં 446 લાખની સહાય ચૂકવાઈ. બોટાદ કોટન યાર્ડમાં ખેડૂતોનું શોષણ થતું હોવાના આક્ષેપો. આમ આદમી પાર્ટીએ રોષ જાળવ્યો. ખેડૂતોને સાથે રાખીને આપ પાર્ટીના કિસાન મોરચાના અધ્યક્ષે હરાજી બંધ કરાવી. યાર્ડના નિયમોમાં ફેરફારની ખેડૂત આગેવાનોએ કરી માંગ. આપના કિસાન મોરચાના પ્રમુખ આગેવાનો સહિત 5 લોકોની પોલીસે કરી અટકાયત. વેલકમ બેક. અમદાવાદ બાદ સુરત મહાનગરપાલિકાનો મહત્વનો નિર્ણય. જાહેર સ્થળો પર બીજો ડોઝ નહીં લીધો હોય તો પ્રવેશ નહીં મળે. અમલીકરણની જવાબદારી દરેક ઝોનને આપવામાં આવી. મોબાઈલ એપથી ક્યુઆર કોડની ચકાસણી. સિટી બસ બીઆરટીએસમાં પ્રવેશ પહેલા વેક્સિન સર્ટિફિકેટની ચકાસણી. બીજા ડોઝ માટે 84 દિવસ સમય પૂરો નહીં હોય તેને પ્રવેશ. અમદાવાદમાં કોરોના ટેસ્ટિંગની કીટ ખરાબ નીકળી. વેજલપુર અર્બન હેલ્થ સેન્ટર પર 50 ટેસ્ટ કીટ ખરાબ નીકળી. વારંવાર સેમ્પલ આપતા હોવાથી લોકો પરેશાન. અમદાવાદમાં ખોટા ઓળખપત્ર બનાવીને રહેતી બાંગ્લાદેશી મહિલાને લઈને તપાસ તેજ. તપાસ દરમિયાન વધુ 2 પાનકાર્ડ મળી આવ્યા. મહિલા દર મહિને બાંગ્લાદેશ રૂપિયા મોકલતી હોવાનો પણ ખુલાસો. મહિલા જેની સાથે લિવિનમાં રહેતી હતી તેના મોતને લઈને પણ શંકા ઉભી થઈ. મહિના પહેલા હિતેશ જોશીના ફ્લેટમાં જ થયેલા મોતની ફાઇલ પોલીસે ફરી ખોલી. પોલીસને હત્યા થઈ હોવાની આશંકા. સુમૂલ ડેરીમાં થયેલી હત્યા મામલે મૃત્યુ પામેલા ડ્રાઈવરના પરિવારને 12 લાખ ચૂકવવાની હૈયાધારણા. પોલીસે સમાધાનકારી વલણ દાખવતા મામલો શાંત કરાવ્યો.
देवगढ़ बारियाना जूनी वेड़ी में कूआ में पड़ता युवक नु मृत्यु। तपास में आवेली पुलिस थी बचवा भागेलो युवक कूआ में पड़ी जता मौत निपजी। मृतक पिताए नोंधावी पुलिस फरियाद। जेतपुर मेवासा गामे पत्नीए ज प्रेमी साथ मिली पति की हत्या करयानो प्रयास कर्यो। पतिए बूमाबूम करता आसपासना लोको आवी जता आरोपीओ भागी छूट्या। प्रेमिकाना पति ने रस्ता माथी हटावा मित्र साथ मिली रच्यो हतो कारसो। त्रण लोकोए घातकी हुमलो कर्यो होवा छता पतिनो आबाद बचाव। पुलिसे आरोपी पत्नी हीना प्रेमी आशीष और अन्य एक व्यक्ति ने झड़पी जेलना हवाले कर्या। राजकोट में 8 वर्ष की बाळकी नु अपहरण करनार आरोपी राजू नो फोटो जाहिर करवामां आव्यो। आरोपी देखाय तो जाण करवा पुलिसे नागरिकों ने अपील करी। भरूचना अंकलेश्वर पानोली नजीक राष्ट्रीय धोरीमार्ग पर एटीएम की चोरी थी। तस्करो आखे आखू एटीएम लईने फरार थई गया। ग्राम्य पुलिस हाथ धरी तपास। वराछा विस्तार में स्पा में थे लूंटो मामलो। भूरी गैंगना बे सागरितों ने पुलिस झड़पी पड़ा। चार इसमों स्पा संचालकों ने लूंटिया और फरार थई गया। हजू पण बे आरोपी फरार। नवसारी बिलीमोरा में चालता जुगारधाम की रेड मामले पुलिस की तपास। बिलीमोरा पीएसआई पास की तपास आंचकी गुणदेवी पीएसआई ने सौंपा। वलसाडना वेलचाव गाम में दीपड़ो पांजरे पुरायो। वन विभाग ने जाण करता पांजरा मुकवामां आव्या हता जेमां दीपड़ो पुराता गामना लोकोए हांशकारो लीधो। सुरेन्द्रनगर में रिवरफ्रंट नामकरण समारोह में पूर्व मुख्यमंत्री विजय रूपाणी उपस्थित रहा। रिवरफ्रंट नामकरण स्व विपिनभाई टोलिया रिवरफ्रंट करायो। शियाळो शुरू थता ज लोको पोताना स्वास्थ्य ने लईने जागृत थया। अमदावाद में जिम में हाल 25% नवा एडमिशन में वधारो थता कोरोना गाइडलाइन साथ जिम धमधमवा लाग्या। नर्मदा में सेवाभावी संस्था सहयोग की नोंधारा आधार प्रोजेक्ट शुरू कर राजपीपा शहर में वसता निराधार लोगों रहवा और जमवा की व्यवस्था कराई। अमरेली में भाजपा नेताओं रूपिया वरसाद। तुलसी विवाह में हीरा सोलंकी रूपिया उड़ाव्या। जाफराबाद वारा स्वरूप मंदिर में कार्यक्रम रूपिया उड़ाव्या वीडियो थो वायरल। अमदावाद रायपुर में 300 पुलिस जवानों एक साथ फिल्म निहाड़ी। एक खानगी थिएटर में तमाम रैंकना पुलिस कर्मचारी ने सूर्यवंशी फिल्म बताया। आज कराश आयोजन। दिल्ली में वधता प्रदूषण ने लईने सुप्रीम कोर्टे फरी सख्त टकोर करी। दिल्ली सरकार ने फटकार लगावता कोर्टे कहूं राजधानी में वधता प्रदूषण में पराड़ी सड़गावानुं एकमात्र कारण नथी। वायु प्रदूषण में पराड़ीनुं योगदान फक्त 10%। सुप्रीम कोर्टे कहूं दिल्ली में 75% प्रदूषणनुं कारण कंस्ट्रक्शन उद्योग और परिवहन। प्रदूषण मामले सुप्रीम कोर्टे केन्द्र सरकार ने आपातकालिक बैठक बोलावीने आदेश कर्यो। प्रदूषण ने रोकवा जरूरी पगला भरवानो आदेश कर्यो। प्रधानमंत्री मोदी भोपाल में राणी कमलापति रेलवे स्टेशन नो उद्घाटन कर्यु। 100 करोड़ खर्चे बनेलू रेलवे स्टेशन। प्रधानमंत्री कहूं कि राणी कमलापति नामना उमरा ने कारण गौंड गौरव भारतीय रेलवे साथ संकड़ायू। भोपाल रेलवे स्टेशन पर एरपोर्ट जो अनुभव थे। अं एक साथ लगभग 2000 लोग बेसी सकते। मॉडर्न टॉयलेट क्वालिटी फूड म्यूजियम और गेमिंग जोन की सुविधाओं। प्रधानमंत्री मोदी कहूं कि भोपाल नु आ ऐतिहासिक रेलवे स्टेशन न मात्र नवसर्जित थयु छे परंतु गिनोरगढ़ की राणी नामना उमेरा साथे तेनु महत्व वधी गयु छे। प्रधानमंत्री मोदी कहूं कि आ दिवस भोपाल मध्यप्रदेश और समग्र देश माटे महत्वनो। एक समय एवो हतो कि लोकोए रेलवे में सुधार थवानी आशाओ छोड़ी दीधी हती परंतु अमे ते आशाओ ने पूर्ण करवा माटे काम करी रह्या छीए। अमर शहीद बिरसा मुंडा की जयंती पर प्रधानमंत्री संबोधन। भोपाल में पीएम मोदी विपक्ष पर निशान साधु। कहूं कि आजादी बाद की सरकारों आदिवासी बाबते देश ने अंधारा में राख्य। अगाउ की सरकारों आदिवासी समृद्ध वारसा बाबते देश ने कशु न जणाव्यु। प्रधानमंत्री सम्मेलन में एक मिनिट सुधी आदिवासी भाषा में संबोधन कर्यु। कार्यक्रम में 2 लाख आदिवासी लोग जोड़ाया होवानो दाव। देश तमाम राज्यों की आर्थिक परिस्थिति अंगे केंद्रीय मंत्री निर्मला सीतारमण की बैठक। तमाम राज्यों मुख्यमंत्री साथ चर्चाओं करी। कोरोना केस ने लईने पण राज्यों की तैयारी विषय चर्चा कराई। निर्मला सीतारमण की बैठक में छत्तीसगढ़ मुख्यमंत्री वर्चुअली जोड़ाया। मुख्यमंत्री बघेले राज्य नाणाकीय व्यवहार ने लईने चर्चा करी। केन्द्र सरकार पास की कॉल पेनल्टी की रकम 4140 करोड़ रूपया परत मांग्या। सलमान खुर्शीद की बुक मामले विवाद यथावत। तेमना घर उत्तराखंड में केटलाक असामाजिक तत्वों तोड़फोड़ करी। तेमना घर में केटलाक लोकोए आगजनी और पत्थरमारो पण कर्यो। जम्मू कश्मीर श्रीनगर में सेना और आतंकी वच्चे अथड़ामण। हैदरपुरा में एक आतंकी ने ठार मरायो। हाल में गुप्त एजेंसीओए 38 आतंकियों की लिस्ट तैयार करी छे। केरळना कुट्टुनाड में धोधमार वरसाद बाद पूर आव्यु। पूर ने कारण पाक ने भारे मात्रा में नुकसान थयु। लोगों घरों में पाणी भराई गया। रस्ताओ पर नदीओ वहती थी। भारे वरसाद ने कारण समग्र विस्तार जलमग्न थयो। गाम में मंदिरों पण पाणी में गरकाव थया। घर जवा माटे लोको बोटनो उपयोग करता थया। छत्तीसगढ़ कोरबा में एक युवक ने छेड़ती करवी भारे पड़ी। 2 युवतीओए तेनी पर थप्पड़ो और चप्पलों थी ढोर मार्यो जेनो वीडियो पण सोशियल मीडिया पर वायरल थयो। झारखंड पलामू में केटलाक आरोपीओनुं भर बजार में जुलूस काढवामां आव्यो। आरोप छे कि तमाम 6 आरोपीओ छेल्ला घणा समयथी बस स्टेण्ड पर अवैध वसूली करता हता।
आफ्रिकी देश सुदान में तख्ता पलट बाद सेना विरुद्ध हिंसक संग्राम में हजू यथावत केलाक लोगों जीव गुमा चुक्या है तो सेना जनरले नवी काउंसिल बनावी पोताने तेनो चेरमेन घोषित कर दीधो। सेना जनरल नो आ निर्णय लोगों अस्वीकार करता सैकड़ों लोग सड़कों पर प्रदर्शन कर्यु। बीजी तरफ प्रदर्शनकारी पर सुरक्षा बड़ों टीयर गैस सेल छोड़ी परिस्थिति नियंत्रण में लेवानी कोशिश करी। मॉर्निंग 100 में अत्यारे बस आटलू ज आप जोता रहो न्यूज 18 गुजराती। नमस्कार।